અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી નોટિફાઇડ વિસ્તાર દ્વારા અસરગ્રસ્ત ગામોને પાણી આપવા માટેની યોજના અંતર્ગત અંકલેશ્વરના સંચાલી અને ખરોડ ગામને વર્ષોથી પાણી પુરવઠો આપી રહ્યા છે। બે મહિના પૂર્વે નોટિફાઇડ વિસ્તાર દ્વારા ઇન્ડસ્ટ્રીયલ લાઇનમાંથી બંને ગામોની સપ્લાય બંધ કરી અલગ લાઇનમાંથી પાણી આપી રહ્યા છે। તેમાં પણ 24 કલાકને બદલે 12 કલાક પાણી આપી રહ્યા છે, જેને લઈ બંને ગામની એક જ લાઇનમાંથી પાણી પુરવઠો મળતો હોવાથી અપૂરતા પાણી પુરવઠો મળી રહ્યો છે, જેને લઈ બંને ગામો અપૂરતા પાણીને લઈ લોકો પરેશાન બની ઉઠ્યા છે। આ અંગે અગાઉ રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન મળતા અંતે નોટિફાઇડ કચેરી ખાતે બંને ગામના ગ્રામજનો દ્વારા હલ્લાબોલ કર્યો હતો ને નોટિફાઇડ અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી। નોટિફાઇડ અધિકારી દ્વારા લોકોની રજૂઆત સાંભળી તેને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવું આયોજન કરવા આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો। ડેપ્યુટી સરપંચ ઇમરાન સલીમ લેરી, આજરોજ અમે નોટિફાઇડ ઓફિસે આવ્યા હતા, પાણીની સમસ્યા છે અમારા ખરોળ અને સંજાલીમાં, તો પ્રજાપતિ સાહેબને અમે રજૂઆત કરી કે છેલ્લા 60 દિવસથી અમારા ત્યાં પાણીની કટોતી કરી છે એમણે, તો અમે એમને રજૂઆત કરી કે અમારી જે જૂની લાઇન હતી એના અંદર અમારે પાણી જોઈએ છે, નવી લાઇનને અમારે કેન્સલ કરી આપો। તો એમણે અમને બાહેદારી આપી છે ખરો અને સંજાલીને કે મીટિંગ, બોર્ડની મીટિંગ કરીને અમે આગળ કરીશું। મારો આદિવાસી વિસ્તારના અંદર મારું મકાન છે અને આ સમસ્યા અમોને આજે 10-15 વર્ષથી જે પાણી, જે ગંદકી અંદર જે મિક્સ થઈને આવે છે, અત્યારે તમે પાણીને અંદર નળ ચાલુ કરે ત્યારે તમે જો કે પાણી કઈ રીતના આવી રહેલું છે, કોઈ નગરપાલિકાવાળો કે કોઈ વોટરવર્કસવાળો આવીને એને જોઈ નથી રહ્યો, તો એના કાલે કોઈ બીમારી મોટી સમસ્યા ઊભી થાય તો એનો જવાબદાર કોણ રહેશે? અત્યારે રજૂઆત એ લોકોને ઘણી વાર કીધી પણ આજે કોઈ જાગૃત થતો જ નથી, કેમ કે એક વખત આવી જાય પછી એ લોકોનું કામ પટી ગયું, વાત પટી ગઈ,